વાત ગુજરાતીમાં આપણે સૌજીભાઈ ધોળકિયાનું જે સંઘર્ષ છે તેની વાત કરી, સાથે જે કેવી રીતે એક સૂકા વિસ્તારને પાણીદાર બનાવી દીધો તેની વિશે પણ આપણે વાત કરી. પરંતુ વધુ એક વખત આપણે મળવાનું છે સૌજીભાઈ ધોળકિયાને, એટલા માટે કે તેમનો જે અંગત જીવન છે, સાથે જે સૌજીભાઈને શું ગમે છે શું નથી ગમતું, કઈ કાર સૌજીભાઈની પ્રિય છે, આવી અનેક વાતો કરવાની છે. સાથે એ વાત પણ આપણે સૌજીભાઈ પાસેથી જ જાણવાની છે કે તે પોતાના ભવિષ્ય માટે શું વિચારી રહ્યા છે, પોતાના વિસ્તારના ભવિષ્ય માટે શું વિચારી રહ્યા છે. ત્યારે આવો મળીએ વધુ એક વખત સૌજીભાઈ ધોળકિયાને વાત ગુજરાતી પર. તો વધુ એક વખત સૌજીભાઈ ધોળકિયા પદ્મશ્રી સૌજી કાકા આપની સાથે જોડાયા છે. કાકા, વધુ એક વખત સ્વાગત છે આપનું. કાકા, અત્યાર સુધીની આપની સફર જાણી, આપના જે કાર્યો છે, આપે જે રીતે સરોવર કર્યું છે એના વિશે પણ જાણ્યું, પરંતુ તમારી અંગત જર્ની, તમારા અંગત વાતો વિશે વાત કરવી છે. તો સૌજીભાઈ માટે પહેલો જ પ્રશ્ન એ કે ભાઈ, ગામ મહત્વનું છે કે શહેર? ગામ. શા માટે? ગામમાં આપણે મોટા થયા, ગામ આપણું ઋણી છીએ, ગામનું પણ આપણી ઉપર ઋણ છે. અને ગામડા ઇઝ ગામડા, શહેર ઇઝ શહેર. ગામડામાં જે પ્રેમ છે તમારે, એને બાંધે તોય તમારા ગામનો હાંજે ભેગો જ બેસે. ગામવાળાનો જે પ્રેમ છે, નથી પહેચાન, નથી ઓળખાણ, છતાં દૂધ મફત દેવું, સાસ મફત દેવી, મદદ કરવી, ગાડું મફત દેવું, ઢોર મફત દેવા, અરે આખો દિવસ મફત કામ કરાવી દેવું, આ તો ગામડામાં આની જેવી દાતારીને ખુમારી ક્યાંય નથી. વાતાવરણ અને મારે કામ કરવાનો શોખ કયો કે હું અહીંયા 18 કલાક કામ કરું છું, એટલે મને ઊંઘારે બહુ કનેક્શન જ નથી, ને કંટાળારે કોઈ કનેક્શન નથી. એટલે આ મારો પ્રિયમાં પ્રિય સબ્જેક્ટ છે, એટલે અહીંયા તો મને ઊંઘ જોઈએ જ નહીં. અને સુરતમાં હું આવા જ કોઈ કામમાં, ડેવલપિંગના કામમાં હોઉં છું તો મને ઊંઘ નથી જોતી, પણ જ્યારે હું ફરવા જાઉં છું તો હું પૂરેપૂરો કંટાળું છું, ત્યાં મારી ઊંઘ પૂરી થતી જ નથી, અને અથવા તો મને દિવસે જતો નથી. અને અહીંયા તો એમ થાય છે કે જી દિવસની શરૂઆત થઈ ત્યાં દિવસ પૂરો થઈ ગયો, આટલો ફાસ્ટ તો સમય જાય છે. ખાવું જોઈએ નહીં, પાણી જોઈએ નહીં, ખૂવા જોઈએ નહીં, આરામ કરવા જોઈએ નહીં. આ કદાચ ધરતી માટે મને એટલો લગાવ હોય છે કે મારો ભગવાને આના માટે જ નિર્માણ કર્યું છે, આઈ ડોન્ટ નો. લેકિન અહીંયા મારે કંઈ જોતું નથી, મને અહીંયા મજા જ આવે છે, આનંદ જ આવે છે, ખુશી જ મળે છે. સૌજી કાકાના અંગત શોખો શું છે? અંગત શોખ અત્યારે તો કોઈ નથી, સમાજ માટે કામ કરવું, એવું કામ કરવું કે દુનિયા વસાલોનો સાલ યાદ કરે, સાલોનો સાલ સુધી કામ રહે, જીવનની સાર્થકતા કંઈક એવી મૂકીને જાય કે લોકો 500 વર્ષ 200 વર્ષ યાદ કરે. મોટામાં મોટો શોખ હોય તો હોર્સ રાઇડિંગનો, વોટર સ્પોર્ટનો, લોકોને જમાડવાનો, લોકોને ખુશ કરવાનો, એનિમલને ખુશ કરવાનો, એનિમલ હાચવાનો, બર્ડ પક્ષીઓને હાચવવાના, આ નેચરના બધા ઝાડવા વાવવાના, બધી જ પ્રકારના ઝાડ વાવવાના, બધી જ પ્રકારના ફ્રૂટના ઝાડ હોય, આ બધા નેચરલ શોખ ખરા છે હજી બી. અને એ શોખ, મારા શોખ કન્વર્ટ થઈ જાય છે ઓટોમેટિક સેવામાં, એટલે બે કામ કરતો થાઉં છું ને એ શોખ ખરા. જમવાનું કાકા શું તમને સૌથી વધુ પસંદ છે? જમવાનું મારું 360 દિવસ એક જ ફિક્સ છે, ભાજી, પાલક યા મેથી કોઈ પણ પ્રકારની, અને ખીચડી અને દૂધ, એક જ ટાઈમ સાંજે જમવાનું, બપોરના સલાડ અને હવારે કાંઈ નહીં. સૌજી કાકાને અત્યારે જ વ્યસન નથી કે પહેલાં વ્યસન હતું, અત્યારે મૂકી દીધું? વ્યસન છેલ્લા 25 વર્ષથી નથી, એની પહેલાં 20 વર્ષ તો ભરપૂર માવા તમાકુના ગુટકા બધું ખાધું છે. પણ જ્યારથી નુકસાન કર્યું દીકરાનું, ભત્રીજાનું કેન્સર થયું, ત્યારથી નક્કી કર્યું કંપનીમાં પણ હવે કોઈને કેન્સર થવા નહીં દઈએ, અને હવે કંપનીમાં પણ કોઈને માવા ખાવા નહીં દઈએ. અને ત્યાર પછી આજ સુધીમાં કોઈ કંપનીમાં કેન્સરના કારણે અમારો એમ્પ્લોય મર્યો નથી, એટલે એ લોસ કરીને અમે બધું બંધ કર્યું.
કાકા, આજે સમાજમાં ઘણા લોકો વ્યસની હોય છે, એક વ્યસનથી આખો પરિવાર વિખાતો હોય છે. જે લોકો વ્યસની છે એવા લોકોને સૌજી કાકા શું સંદેશ આપશે? વ્યસનવાળા લોકો માટે બહુ મોટી ચેલેન્જ છે મૂકવી, પણ જો મૂકી દે તો એ જીવનમાં એટલું જરૂર કરી શકે, એના જીવનમાં એ ધારે ને એ બધું કરી શકે. જો એક વ્યસન છોડીએ કે એ માણસ મારું બરાબર સાંભળે, જો એક તમાકુ ગુટકા સિગારેટ દારૂ છોડી દીધા છે, વિલ પાવર એટલો વધી જાય છે કે આ દુનિયામાં તમે કાંઈ પણ કરી શકશો. તમાકુ નહીં છોડી શકો તો જય સ્વામિનારાયણ, કાંઈ નહીં કરી શકો. કરી શકશો તો એ ભગવાનનો તમારો આભાર માનવાનો, પણ આ તો તમે તમારી ઉપર કૃપા કરશો જો તમાકુ છોડશો. અને એટલો વિલ પાવર વધશે કે તમને એટલી જીગર આવી જશે, એવરીથિંગ ઇઝ પોસિબલ ને એચિવેબલ તમે કરી શકશો. આશા રાખું છું આ મારા પ્રેક્ટિકલી શબ્દો છે, અને 100% તમે પાલન કરશો અને 100% રિઝલ્ટ મળશે એવી મને 100% શ્રદ્ધા અને વિશ્વાસ છે. કાકા, એક સમયે આપ મુંબઈ કદાચ ગયા ત્યારે કદાચ ભાડાની ઓરડીમાં રહેતા હતા, અને આજે એ જ મુંબઈમાં કરોડો રૂપિયાનો આપની પાસે મકાન છે, કેવું લાગે છે? ભાડાની ઓરડીમાં તો ઠીક છે, એ મુંબઈમાં કલ્પના ન કરીએ, વિચારી ન કરી શકીએ, મકાન સામું જોઈએ ન શકીએ, અને મકાન થયું છે એટલે એની ખુશીને તો કંઈ પાર ના હોય. થેન્ક્સ ગોડ કે મુંબઈ સામું ન જોઈ શકીએ, ત્યાં ફર્સ્ટ ક્લાસ ભગવાને ઘર અપાવ્યું અને સ્વર્ગ જેવું ઘર છે, આખો પરિવાર રહે એવડું ઘર છે. અને વિશેષ કૃપા એ છે કે ભાગ્યે જ કોઈને મળે એ અમને મળ્યું છે, એટલે એ ગોડ ગિફ્ટ છે. એટલે એની ખુશીની તો કોઈ એ પૈસેથી નથી મળતું, એ નસીબથી મળે છે, મહેનતથી પણ નથી મળતું, એ પણ નસીબથી મળે છે, એને એ સમયે મળે છે. એના માટે ભગવાને બધું જ આપ્યું, આભાર ભગવાનનો. કાકા, તમને ગમતી કાર કઈ છે, ગમતું બાઇક કયું? મને ગમતી, હું પહેલેથી મર્સિડીઝ ગમતી, આજે પણ મર્સિડીઝ રાખું, અને મર્સિડીઝ હું કોઈને રિકમેન્ડ કરું તો મર્સિડીઝ કરું. એ પહેલેથી એક એન્ટ્રી પડી ગઈ છે, અને પણ હું આજે તો પછી મહેન્દ્રની વાપરું છું મેજર કાર. મર્સિડીઝ મારે રાખવી પડે છોકરાઓના શોખ માટે, કે એક સેફ ગાડી છે, લોંગ ડ્રાઈવમાં જવું હોય તો ગાડી છે. હું તો મહેન્દ્ર વાપરું, હું દેશી માણસ છું, સ્વદેશીને વધારે પસંદ કરું છું. એટલે ઇનોવા હોય કે મહેન્દ્રની હોય, મારી પાસે એ જ મેજર ગાડી હોય છે. કાકાને ડ્રાઈવર ફરજિયાત જોઈએ જ કે ના હોય તો ખુદ નીકળી જાય? સુરતમાં, હું સુરતમાં ડ્રાઈવર રાખું છું, પણ હું ડ્રાઈવર ઉપર કારે ડિપેન્ડન્ટ નથી. 12 કલાક એકલી ગાડી પણ હાંકી શકું, 1000 કિલોમીટર પણ હાંકી શકું, અને સૌરાષ્ટ્રમાં તો હું કોઈ ગાડી ડ્રાઈવરને આપતો જ નથી, ડ્રાઈવર બાજુ બે હું આપું છું. એટલે અહીંયા અહીંના સરોવરના કામમાં 5 વર્ષથી ગાડી હું જ વાપરું છું, હું જ આપું. સુજી કાકા, આટલી મોટી સફળની જીવનની કોઈ એવી ઘટના કે જે તમે આજે પણ ના ભૂલી શકતા હોય? એ ઘટના તો ઘણી બધી ઘટી છે, પણ નરેન્દ્રભાઈ જે ઓપનિંગ કર્યું ફેક્ટરીમાં આવ્યા, એ મારા માટે બહુ જીવનની મહત્ત્વમાં મહત્ત્વની ઘટના હતી. એની પહેલાં સીએમ હતા ત્યારે દીકરીના લગ્નમાં આવ્યા હતા, એ મારા માટે મોટામાં મોટી ઘટના હતી. એટલે અને ત્રીજી ઘટના, જ્યારે પદ્મશ્રી મળ્યો અને આખું પરિવાર હારે હતું અને જે પદ્મશ્રી લેવા ગયા, એ ઘટના હતી. હવે આનથી મોટી ઘટના હજી કોઈ આવી નથી, ને આનથી મોટી કંઈ મારા જીવનમાં ના હોઈ શકે. કાકા, પદ્મશ્રી એવોર્ડની વાત આવી તો તમને ક્યારે ખબર પડી કે ભાઈ કોઈ વ્યક્તિ પેલી કે જે તમને જ ખબર પડી ગઈ ભાઈ? કે નહીં, મને જ પહેલાં જ હવારના ફોન આવ્યો, અમે અહીંયા જતા અહીંયા બેઠા હતા, દિલ્હીનો નંબર હતો, ફોન આવ્યો કે તમે સૌજીભાઈ પોતે બોલો. મેં કીધું હા, તો કે બહુ મુસીબત થઈ તમારો નંબર ગોતવામાં, દિલ્હીથી હું હોમ મિનિસ્ટ્રીમાંથી બોલું છું, તમારો નંબર કોઈ કેમ નથી આપતું ભાઈ? અમે કીધું સીધા ને સરળ માણસો, દિલ્હીથી ફોન આવે અમે ગભરાઈ જઈએ, એટલે અમે નહીં આપ્યો હોય, પણ સોરી બોલો ને. તો કે તમે સૌજીભાઈ પોતે? મેં કીધું હા. તો કે તમે, તમને કદાચ પદ્મશ્રી આજે એલાઉન્સ થશે તો તમે ઇન્ટરેસ્ટેડ છો ને પદ્મશ્રી માટે? પણ તમે ક્યાંથી બોલો, કોણ બોલો? એ કે હું હોમ મિનિસ્ટ્રીમાંથી બોલું છું, પણ તમે કોઈને હાંસ સુધી નહીં કહેતા, સાંજે ન્યૂઝ આવી જશે, બસ આટલી વાત થઈ. પછી મેં ભત્રીજો દીકરો આવી રહ્યો હતો, મેં એને કીધું તું પૂછતો ખરો ભાઈ
આ ફોન હોમ મિનિસ્ટ્રીનો છે કે કોનો છે? તો કહે છે તો હોમ મિનિસ્ટ્રીનો. કીધું હવે એ તપાસ કરી કોણે વાત કરી છે. તો આઈએસ ઓફિસર હતા. કીધું છે તો સાચું. એટલે સવારે 8 વાગ્યે 9 વાગ્યે ફોન આવ્યો અને સાંજે 7:30 ન્યૂઝ આવ્યા. એ એક વર્ષ એવો દિવસ હતો એવો કે શું ન્યૂઝ આવશે, અને સાંજે 7:30 તો ન્યૂઝ આવી ગયા. એ તો વાઇબ્રેશન અલગ જ હતા. પણ દીકરો હારે હતો, મધર હારે હતા, ફાધર હારે હતા, વાઈફ હારી હતી, ને અહીંયા જ હતા જ્યાં કામ કર્યું હતું. એટલે એ તો અદ્ભુત ક્ષણ હતી. અદ્ભુત ક્ષણ એટલે એવી ક્ષણ તો કોકને જ ભાગ્ય જ હાજર મળે, અને બધા જ હાજર હતા અને એ ફોન આવ્યો હતો. સૌજી કાકા મહેનતમાં માને છે કે કિસ્મતમાં? કિસ્મત તો સપોર્ટ આપે છે, તમે હાર્ડ વર્ક કરો. એટલે કિસ્મતને તો હું માનું છું, પણ મહેનત વગર કંઈ નહીં થાય. નકરી કિસ્મત તમને કોઈ દી કામ નહીં લાગે, મહેનત તો કરવી જ પડશે. એટલે તમારે ચિકનના બે બાજુ છે, કોને તમે પ્રાયોરિટી આપો. પણ પ્રાયોરિટી હું મહેનતને આપો, કારણ કે નસીબ હશે તો પણ મહેનત હશે તો જ મળશે. નહીં કિસ્મત બદલી જાય મહેનત કરવાથી, એ ફાઇનલ 100%. કિસ્મત ભગવાનને પણ દયા આવવી જોઈએ કે આ તો મારી ભૂલ થઈ છે, તો એ આપણું નસીબ ચેન્જ કરી શકે. એટલે સારા કામને એટલી મહેનત ન કરીએ. એટલે ઓલી અતિશયોક્તિ નથી, વિધાતા તમે પોતે છો. એ તમારા વિધાતા તમે પોતે અતિશયોક્તિ નથી, એ વાસ્તવિકતા છે. પણ એના માટે જ્યારે તમારા નસીબમાં નથી અને તમારે મેળવવું છે, એ બહુ મોટી ચેલેન્જ છે. અને ચેલેન્જ સ્વીકારવી પડે, એટલી સ્ટ્રગલ કરવી પડે, એટલી મહેનત કરવી પડે, એટલી ધીરજ રાખવી પડે, તો પણ નસીબ પણ ચેન્જ થઈ શકે છે એવું હું માનું છું. એટલે ભગવાને આપણને બધી શક્તિ આપી છે. ભગવાને આપણને જન્મ આપીને હાથ એને ધોઈ નાખ્યા છે. એવરીથિંગ ઇઝ પોસિબલ તારા હાથમાં જ છે. તું નસીબને પણ ચેન્જ કરી શકે છે, તું પથ્થરને પણ ભગવાન બનાવી શકે છે, અને તું નદીને પણ ચેન્જ કરી શકે છે. એ ઘણીવાર મને અનુભવ થયા છે, અને એમાં હું માનું છું, આશા રાખું છું. જ્યારે પોતાનો આવો સંકલ્પ હશે, તમારા નસીબ પણ ચેન્જ. કાકા ભગવાનની વાત આવી, સૌજી કાકા ભગવાન પર કેટલો ભરોસો રાખે છે? ભગવાન ઉપર મારે જેટલો કદાચ કોઈને ભરોસો નહીં હોય, કારણ કે ભગવાનને મેં પહેલેથી 12 વર્ષની ઉંમરથી હું ભગવાનની પૂજા કરું છું, આજે પણ પૂજા કરું છું. પણ ભગવાન ઉપર મને ભરોસો છે, એટલે મારે બહુ ભગવાન, હું મંદિરે જાઉં, માળા ફેરવું, આખો દી રામ રામ કરું, એ નહીં. હું એના કામ કરું છું, એટલે ભગવાનનો હું લાડકો દીકરો થવાનો જ છું. હું કોઈને દુઃખી કરવાના કામ કરતો જ નથી. એટલે એ ભગવાન જોવે છે. મારું ઇન્ટેન્શન પણ ભગવાનને ખબર છે, ઈરાદા પણ ભગવાનને ખબર છે, અને મારી રીત પણ ભગવાનને ખબર છે. એટલે આઈ થિંક છે કે ભગવાનના જ કામ હું કરું છું. ભગવાન મારી હારે હોય અને રેજ, અને એનો હું લાડકો દીકરો બની શકું, અને કોઈ પણ બની શકે. કાકા અંતિમ સવાલ, આજકાલ લોકોને પરિવારમાં રહેવું નથી ગમતું, માતા પિતા સાથે હોય નથી ગમતું, તમે એટલા માટે એ વાતનો જવાબ આપી શકો કે આજની તારીખે મેં જોયું અહીંયા આપનો પરિવાર સાથે છે, ખાલી આપના માતા પિતા નહીં પરંતુ બધા ભાઈઓ પણ સાથે છે, આપના સંતાનો પણ સાથે છે, શું અંતિમ સંદેશ હશે સૌજી કાકાનો? એમાં પણ એક મેસેજ છે, જે પરિવારને ચલાવી શકે ને, એટલે દુનિયાના કોઈ પણ ખૂણે એ સક્સેસ જઈ શકે. પરિવારને બેલેન્સ કરવો અને પરિવારને ચલાવવો, એ પણ મોટી, જ્યારે આટલી સિદ્ધિ મળ્યા પછી એક ચેલેન્જ છે. અને એ તમે પાસ કરો એટલે તમે બધા જ પાસ થઈ જાઓ. બીજી વાત એ છે કે આપણને ખબર નથી, છેલ્લે તો પરિવાર જ સાથે હોય છે. દુશ્મન હોય, ગમતો હોય, ન ગમતો હોય, છેલ્લે તો તમારો પરિવાર જ તમને ઉફ આપે અને પરિવાર જ સાથે છે. એટલે મેક્સિમમ વિકાસ કરવો છે તો પણ પરિવારની જ જરૂર છે. જૂથ વગર, પીઠબળ વગર, યુનિટી વગર તમે એકલા કાંઈ ના કરી શકો. એટલે બધે જ પ્રકારે તમારો વિકાસ કરવો હોય તો પરિવાર સાથે રહેવું રિક્વાયરમેન્ટ છે. સફળ થવું છે, સુખી થવું, સુખી થઈ શકો, સફળ થઈ શકો, પણ સુખી તો તમે પરિવાર સાથે હો ત્યારે જ થઈ શકો. એટલે પરિવાર સાથે હોય એમાં સ્ટ્રગલ છે, નોટ ઇઝી, પણ એ પણ એક આપણી પરીક્ષા છે. એટલે પરિવાર સાથે રહ્યો તો સુખ અને સંપત્તિ બેય મળે, ચોઈસ આપણી છે. અને અમે લોકો તો પરિવાર સાથેથી વર્ષેથી રહ્યા, એટલે અમને પરિવાર સાથે ન હોય તો અનકમ્ફર્ટ ફીલ થાય એવી એક
રગે રગમાં છોકરાઓને પણ અમને પણ ભરાઈ ગયું છે, એટલે અમારા માટે બહુ સ્ટ્રગલ નથી રહેતી, પણ ટ્રાય કરવી કે પરિવાર મેક્સિમમ સાથે રહે. સુખને દુઃખમાં પરિવાર સિવાય કોઈ સપોર્ટ નહીં આપે. પેટમાં પરિવારને જ દુઃખ છે, પેટમાં પરિવારને જ બળ છે. પરિવાર સાથે રહે એનું સુખ કંઈક અલગ છે. ખૂબ મહત્વની વાત કરી કાકા આપની. આટલી વ્યસ્તતા વચ્ચે આપે જે સમય આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર કાકા આપનો. તો આ પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા, જેમનું કહેવું છે કે ભાઈ પરિવાર વિના કંઈ શક્ય જ નથી, અને પોતાની જે અંગત જીવનની વાતો હતી તેમણે દિલ ખોલીને વાત કરી. અત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.